કણોના તંત્રનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયું હોય તે બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. તેવા દ્રવ્યમાન કેન્દ્રની સમજ આપણે એક પરિમાણ અને દ્વિપરિમાણમાં મેળવી ગયા. તેનાથી આગળ વધીએ તો ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર. આપણો પ્રશ્ન થાય ત્રિપરિમાણમાં એન કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મેળવો. તો હવે ત્રિપરિમાણ ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રની સમજ મેળવવા માટે સ્થિતિને રજૂ કરીએ તો આ છે આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ. તેનું ઉગમ બિંદુ ઓ એક્સ વાય ઝેડ અને ઉગમ બિંદુ ઓ છે. આવા આ ત્રિપરિમાણમાં એન કણો આવેલા છે. તો આ છે કણ એક કે જેનું દળ એમ વન છે. તેનો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને આર વન સદિશ છે કે જેના યામ એક્સ વન વાય વન ઝેડ વન છે. જેના યામ એક્સ વન વાય વન ઝેડ વન છે. એ જ પ્રકારે કોણ બે કે જેનો સ્થાન સદિશ આર ટુ સદિશ અને તેનું દળ એમ ટુ તેના યામ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ છે. કોણ ત્રણ તેનો સ્થાન સદિશ આર થ્રી સદિશ અને તેનું દળ એમ થ્રી તેના યામ એક્સ થ્રી વાય થ્રી ઝેડ થ્રી છે. અને આમ કરતા કરતા કોઈ કોણ એન કે જેનું દળ એમ એન અને તેનો સ્થાન સદિશ આર એન સદિશ છે તેના યામ એક્સ એન વાય એન ઝેડ એન છે. તો આવા આ એન કણો ભેગા મળી અને તંત્રની રચના કરે છે. તો આવા આ એન કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર, ધારો કે આ છે તેનું સેન્ટર ઓફ માસ, તો તેના સ્થાન સદિશને આપણે આર કેપિટલ આર સદિશ કે પછી આર સીએમ સદિશ વડે દર્શાવીશું. કેપિટલ આર સદિશ કે સ્મોલ આર સીએમ સદિશ કે જેના યામ એક્સસીએમ વાયસીએમ અને ઝેડસીએમ થશે. તો આવા આ એન કણોના આ તંત્ર માટે આપણે આ આરસીએમ સદિશ નું સૂત્ર નોંધવું છે. તો તેના માટે એક પરિમાણ અને દ્વિપરિમાણ થી આગળ વધીએ તો ત્રિપરિમાણમાં સમજ મેળવી રહ્યા છીએ. ધારો કે એમ વન એમ ટુ એમ થ્રી એમ એન દળના એન કણો ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં. તો આ છે આપણો અવકાશ ત્રિપરિમાણ. તો અવકાશમાં વિતરિત થયેલા છે. આકૃતિ મુજબ તે દરેક કણના સ્થાન સદિશ દર્શાવી શકાય છે. આવા આ એન કણો તેમના સ્થાન યામ અહીં આપણે દર્શાવેલ છે. દ્રવ્યમાન કેન્દ્રના યામ એક્સસીએમ વાયસીએમ અને ઝેડસીએમ દ્વિપરિમાણની જેમ જ આપણે નક્કી કરી શકીએ છીએ. તેથી રચાતા એન કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો એક્સએમ એક્સસીએમ બરાબર એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ એમ એન એક્સ એન અપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ એન. હવે તેના બદલે આપણે લખીશું સિગ્મા
I equal to 1 to n mi xi upon sigma mi ycn द्रव्यमान केंद्रनो वायाम YCM YCM बराबर सिग्मा आई इक्वल टू 1 टू n mi by i अपॉन सिग्मा mi तथा ZM ZCM बराबर सिग्मा आई इक्वल टू 1 टू n mi ZI अपॉन सिग्मा ZI मळे। जो दरेक कणना स्थान सदिश ने आर सदिश बराबर xi कैप yj कैप zk कैप एटले xyz वडे दर्शाविए तो आवा आ तंत्र माटे द्रव्यमान केंद्रनो स्थान सदिश जेने आपणे कैपिटल आर सदिश अथवा आरसीएन सदिश कहीशुं, तो एक परिमाणनी जेम ज आपणे लखी शकीए एम वन आर वन सदिश प्लस एम टू आर टू सदिश प्लस एम एन आर एन सदिश अपॉन एम वन प्लस एम टू प्लस एम एन एटले सिग्मा आई इक्वल टू वन टू एन एम आई आर आई सदिश अपॉन सिग्मा एम आई अथवा तेना बदले आई इक्वल टू वन टू एन एम आई आर आई सदिश अपॉन कैपिटल एन ज्यां कैपिटल एन कणोना तंत्रनो कुल दर दर्शावे छे। तो आ प्रमाणे आपणे आरसीएन सदिश कि जेने त्रण घटको एक्ससीएम वायसीएम अने झेडसीएम छे तो तेने अनुरूप कणो माटे स्थान सदिश अने दरना संबंध द्वारा मेळवी शकीए छे। तो एक्ससीएम वायसीएम अने झेडसीएम અલગથી ગણી અને મૂકી શકાય અથવા આપણા સંબંધ દ્વારા એક પરિમાણમાં x1 x2 xn લીધા હતા, દ્વિ પરિમાણમાં x1 અને y1 બંને માટે લીધા હતા અને ત્રિ પરિમાણમાં ત્રણે એટલે સામાન્ય સ્વરૂપમાં તેને સ્થાન સદિશ આર સદિશ દ્વારા દર્શાવી મેળવી શકાશે। તો આ થઈ ચર્ચા ત્રિ પરિમાણમાં એટલે કે અવકાશમાં n ક્રમના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રની સમજ આપો। હવે આપણે વાત કરવી છે ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત। અથવા દ્રઢ પદાર્થ પણ કહીશું, દ્રવ્યમાન કેન્દ્ર नक्की करवानी सैद्धांतिक रीत। तो आपने कणोना तंत्र माटे एक परिमाण द्विपरिमाण अने त्रिपरिमाण मा द्रव्यमान केंद्र की समझ मेळवी। हवे आपणे वात करवी छे घन पदार्थ अथवा दृढ़ पदार्थ। सामान्य रीते आपणे घन पदार्थ ने ज्यां सुधी तेना उपयोग दरम्यान विरूपण न थाय ત્યાં સુધી તેને દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ છીએ તેવી સમજ મેળવી ગયા। તો તેમાં દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવવું છે તો તેની સૈદ્ધાંતિક રીત ગણતરી દ્વારા આપણે મેળવી રહ્યા છીએ। અહીં આપણો એ જે પણ દ્રઢ પદાર્થ છે એ છેવટે 1 2 3 4 n કણોનો સમૂહ છે, પણ ધ્યાનમાં લઈશું કે કણોના તંત્રમાં કણો એકબીજાથી સ્વતંત્ર અથવા તેની સંખ્યા ગણી શકાય, તેમને એકબીજાથી અલગ પાડી શકાય તે પ્રકારની છે। જ્યારે આ દ્રઢ પદાર્થ એ પણ કણોનો સમૂહ છે, પણ તેમાં
આવેલા કણો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે તેથી તેમને આપણે 1 2 3 એમ અલગ અલગ રીતે જોઈ શકતા નથી અલગ પાડી શકતા નથી તો તેવા દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવ્યું છે તો તેના માટે આ છે આપણી યામાક્ષ પદ્ધતિ ત્રિપરિમાણમાં જેનો ઉપયોગ આપણે કરી ચૂક્યા તેવી સ્થિતિ x અક્ષ y અક્ષ z અક્ષ અને ઉગમ બિંદુ O આ કોઈ દ્રઢ પદાર્થ છે આપણો કે જે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે નક્કી કરવું છે મેળવવું છે આ દ્રઢ પદાર્થ દ્વિપરિમાણિક ત્રિપરિમાણિક એકપરિમાણિક હોઈ શકે પણ આપણે એને ત્રિપરિમાણિક લઈ અને આગળ વધીશું તો આવા આ ઘન પદાર્થ તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે નક્કી કરવું છે હવે પદાર્થ હોવાના કારણે તેના કણો ઘણા બધા અને સ્વતંત્ર ન હોવાથી આપણે તેને ટુકડાઓમાં વિભાજિત કરવું પડશે તેથી આ ઘન પદાર્થનો ત્રણેય અક્ષને સમાંતર ટુકડાઓમાં વિભાજન કરીશું સૌપ્રથમ x અક્ષને સમાંતર ટુકડા કરીશું ત્યાર પછી y અક્ષને સમાંતર ટુકડા કરીશું અને છેલ્લે z અક્ષને સમાંતર ટુકડા કરીશું તો આમ ત્રણેય અક્ષને સમાંતર ટુકડા કરવાથી આ ઘન પદાર્થ એ ઘણા બધા આવા ખંડોનો બની જશે નમૂનારૂપ આપણે અહીં કેટલાક ખંડ દર્શાવીએ છીએ તો આવા બધા નાના નાના ઘણા બધા ખંડ આપણને મળશે આપણે તેના માટે તળબૂચનું ઉદાહરણ લઈ શકીએ છીએ તો તળબૂચ દ્રઢ પદાર્થ કે ઘન પદાર્થ લઈ અને તેના ટુકડા કરવા તેને ત્રણ પ્રકારે કાપીએ તો તેમાં આવા ઘણા બધા કદખંડ મળશે આપણે તો આ એક નાનો કદ ધરાવતો ટુકડો જેને કદખંડ કહીશું અને તેના દળને દળખંડ કહીશું તો આવા ઘણા બધા ટુકડા આપણને પ્રાપ્ત થશે આવા આ જે ટુકડા આપણને મળે તે ટુકડા માટે આને આપણે એક નંબરનો ટુકડો આને બે નંબરનો ટુકડો અને આને એન નંબરનો ટુકડો કહીએ તો ટુકડા એકનો સ્થાન સદિશ આર1 સદિશ બેનો સ્થાન સદિશ આર2 સદિશ અને એનનો સ્થાન સદિશ આરએન સદિશ છે આવા ટુકડા એકનું દળ ડેલ્ટા એમ1 બેનું દળ ડેલ્ટા એમ2 અને એનનું દળ ડેલ્ટા એમએન છે તો આવા આ તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર આપણે મળે તો આ કોઈ છે તેનું સેન્ટર ઓફ માસ અને તેનો સ્થાન સદિશ એટલે કેપિટલ આર સદિશ અથવા આરસીએમ સદિશ કે જેના યામ એક્સસીએમ વાયસીએમ અને ઝેડસીએમ હોય તો તેવી અનુરૂપ સ્થિતિ માટે આ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવવા માટે દરેક ખંડના એક્સયામને અનુરૂપ એક્સસીએમ વાયામને અનુરૂપ વાયસીએમ અને ઝેડયામને અનુરૂપ ઝેડસીએમ નોંધી શકાય છે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ઘન પદાર્થ આવેલો છે કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવવું છે તો સૌ પ્રથમ તેનું નાના ખંડોમાં વિભાજન કરતા તેના ખંડોના દળ અનુક્રમે ડેલ્ટા એમ1 ડેલ્ટા એમ2 ડેલ્ટા એમએન હોય તો ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર ના
अनुरूप सूत्रों मुजब आ दृढ़ पदार्थ ना द्रव्यमान केंद्र नो xm जेने अपने xcm वडे दर्शाइए तो xcm बराबर सिग्मा i इक्वल टू 1 टू n डेल्टा mi xi अपॉन सिग्मा i इक्वल टू 1 टू n डेल्टा mi क्या अपने mi xi लेता था कणनु दळ m1 m2 m3 હતો અહીં દળ ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા mn છે માટે ડેલ્ટા mi વડે દર્શાવીશું ym ycm sigma i equal to 1 to n delta mi yi upon i equal to 1 to n delta mi તથા zm zcm sigma i equal to 1 to n delta mi zi upon sigma i equal to 1 to n delta mi થાય અહીં આજે આપણે ખંડ લીધા છે ડેલ્ટા એમ દળના જો ટુકડાની સંખ્યા વધારી દઈએ તળભુજના 100 ટુકડા કરીએ ત્યારે તેના એક ટુકડાનો દળ અને 100 ના બદલે 1000 ટુકડા કરીએ તો દળ સૂક્ષ્મ બને એટલે જેમ જેમ n વધારીએ છીએ તેમ ડેલ્ટા m ટેન્ડ્સ ટુ 0 થાય અને લિમિટ ડેલ્ટા m ટેન્ડ્સ ટુ 0 થાય તો આપણે આ સરવાળાને સંકલન દ્વારા દર્શાવી શકીએ છીએ જો ઘન પદાર્થના ટુકડાની સંખ્યા n ગણી મોટી કરવામાં આવે તો લિમિટ ડેલ્ટા m ટેન્ડ્સ ટુ 0 થાય તેથી સંકલન ડેલ્ટા m ટેન્ડ્સ ટુ 0 થાય તેથી સિગ્મા એ સંકલનમાં પરિણામ તો આ સરવાળો સિગ્મા અસતત વિતરણ અને સતત વિતરણ માટે સંકલનમાં પરિણામે માટે આપણે સંકલન આના બદલે સિગ્મા i equal to 1 to n ડેલ્ટા mi xi તેના બદલે લખી શકીએ સંકલન x dm સિગ્મા i equal to 1 to n ડેલ્ટા mi yi ના બદલે સંકલન y dm સિગ્મા i equal to 1 to n ડેલ્ટા mi zi ના બદલે સંકલન z dm અને સિગ્મા i equal to 1 to n ડેલ્ટા mi તેના બદલે સંકલન dm અને સંકલન dm એટલે જ કેપિટલ લેતા તો આમ આવા આ સરવાળાને સંકલનમાં રૂપાંતરિત કરી શકાય સતત વિતરણનો સરવાળો એ સંકલનમાં પરિણામે તે બાબતને આપણે ધ્યાનમાં લઈશું વિકલન વિશે તો આપણે શીખી જ ગયા છીએ તેવી જ પ્રક્રિયા એ સંકલન છે વિકલન કરતા વિરોધી જેમ ગુણાકાર કરતા વિરોધી પ્રક્રિયા ભાગાકાર છે તેમ વિકલન કરતા વિરોધી પ્રક્રિયા સંકલન છે સંકલનની અનુરૂપ કિંમતો આપણા સમીકરણમાં દાખલ કરતા તેથી xcm બરાબર આના બદલે સંકલન xdm અને આના બદલે કેપિટલ m એટલે 1/m સંકલન xdm ycm બરાબર 1/m સંકલન
YDM तथा ZCM बराबर 1/m संपलन ZDM मळे। तेथी RCM बराबर अपना ते अनुरूप संबंध मुजब XCM YCM ZCM અને એટલે જ ત્રણેયમાંથી 1/n ને કોમન લઈએ તો અનુરૂપ સ્થિતિ આપણે લખી શકીએ સંકલન x y z dm। તો અનુરૂપ જે યામ મળે તે યામનો x યામનો y યામનો z યામનો સૂક્ષ્મ ખંડો પર સંકલન લેવાથી આપણે એ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર તેના સ્થાન સદિશ અથવા યામ નોંધી શકાય છે। તો આ પ્રમાણે આપણે વ્યવહારમાં કોઈ પણ ઘન પદાર્થ કે દ્રઢ પદાર્થ તેનું દ્રવ્યમાન કેન્દ્ર સૈદ્ધાંતિક રીતે મેળવી શકીએ છીએ। આપણી અનુરૂપ સ્થિતિમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રને પદાર્થમાં અહીં કોઈ સ્થાને દર્શાવ્યું છે, પણ જો તે દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ પર લઈએ, જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો RCM સદિશ એટલે જ ઝીરો થાય, તેનો સ્થાન સદિશ શૂન્ય બને, અને શૂન્ય બને તો તે સ્થિતિમાં આને આપણે સંકલન આર સદિશ ડીએમ એમ પણ લખી શકીએ। માટે 1/m સંકલન આર સદિશ ડીએમ બરાબર 0, તેથી 1/m સંકલન એક્સ ડીએમ 0, 1/m સંકલન વાય ડીએમ 0 અને 1/n સંકલન ઝેડ ડીએમ પણ 0, ત્રણેય અનુરૂપ 0 થાય। તો સામાન્ય રીતે આપણે કોઈ પણ પદાર્થ માટે જ્યારે પણ દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ પર લઈશું ત્યારે તેના યામ 0 થશે, પછી તે એક પરિમાણ હોય, દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ। તો આ થઈ ચર્ચા દ્રઢ પદાર્થ અથવા ઘન પદાર્થનું દ્રવ્યમાન।